નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નરસિંહયુગના કવિ એટલે કે દયારામ વિશે વધુ વિગતવાર અભ્યાસ કરીશું. મિત્રો, દયારામનું સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપણે ચર્ચા કરીએ તો મિત્રો, એમનું સાહિત્ય ક્ષેત્રે યોગદાનમાં લઈએ તો પ્રથમ એની કૃતિઓ. તો મિત્રો, તેમની પાસેથી કુલ 86 કૃતિઓ મળી આવે છે. જેમાં ગુજરાતી ભાષામાં 64 કૃતિઓ છે, વ્રજ ભાષામાં 20 કૃતિઓ છે અને મરાઠી ભાષામાં 1 કૃતિ અને સંસ્કૃત ભાષામાં પણ 1 કૃતિ છે. એટલે ખાસ મિત્રો યાદ રાખવા જેવું કે ભાઈ દયારામ પાસેથી કુલ કેટલી કૃતિઓ મળી આવે છે, તો આપણે કહી શકીએ કે 86 કૃતિઓ મળી આવે છે, જેમાં ગુજરાતી ભાષાની 64 કૃતિ છે, વ્રજ ભાષાની 20 કૃતિઓ છે અને મરાઠી ભાષાની 1 કૃતિ અને સંસ્કૃત ભાષાની પણ 1 કૃતિ લખેલી છે. આગળ મિત્રો, એમની હિન્દી કૃતિ વિશે વાત કરીએ તો સતસૈયા આ એમની હિન્દી કૃતિનું નામ છે. પૃષ્ટિ સંપ્રદાયનું સાહિત્ય વિશે ચર્ચા કરીએ તો રસિક વલ્લભ, તત્વપ્રબંધ, ગુરુ શિષ્ય સંવાદ, ધર્મ નીતિસાર, આ એમનું મિત્રો પૃષ્ટિ સંપ્રદાયનું સાહિત્ય હતું. હવે એમની આખ્યાન કૃતિ વિશે મિત્રો ચર્ચા કરીએ તો એમની આખ્યાન કૃતિ છે અજામિલ આખ્યાન, સત્યભામા વિવાહ, જે ખાસ યાદ રાખવા જેવું મિત્રો સત્યભામા વિવાહ. જોજો મિત્રો, સત્યભામાનું ઋષણું નથી. જો સત્યભામાનું ઋષણું હોય તો મીરાબાઈ આવે, પણ સત્યભામા વિવાહ છે તો દયારામ આવશે. આગળ વાત કરીએ મિત્રો મીરાચરિત્ર. હવે મિત્રો એમની અન્ય કૃતિઓ વિશે વિગતવાર ચર્ચા કરીએ તો એમની અન્ય કૃતિઓ છે ભક્તિપોષણ, પ્રેમરસ ગીતા, દાણચાતુરી. ખાસ યાદ રાખવા જેવું મિત્રો દાણચાતુરી કોની કૃતિ છે, તો આપણે યાદ રાખશું કે દયારામની કૃતિ છે. ભક્તિવેલ, રૂકમણી વિવાહ. મિત્રો રૂકમણી વિવાહ એ દયારામની કૃતિ છે. જો રૂકમણી હરણ આવે તો પાછી પ્રેમાનંદની કૃતિ થશે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, રૂકમણી વિવાહ એ દયારામની કૃતિ છે. હનુમાન ગરુડ સંવાદ, પ્રબોધ ભાવની. તો મિત્રો આ બધી એમની કૃતિઓ છે. આ સિવાય સૌથી વધારે જો દયારામમાં જાણીતું હોય તો એ એમની છે પંક્તિઓ. પંક્તિઓ સૌથી વધારે એમની ફેમસ છે મિત્રો. તો જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમરસ એના ઉરમાં ઠરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમરસ એના ઉરમાં ઠરે, આ એની ખૂબ જ જાણીતી પંક્તિ છે. શ્યામ રંગ સમીપે ન જાવું, શ્યામ રંગ સમીપે ન જાવું, આ પણ એની અગત્યની કૃતિ છે. હાવા હું સખી નહીં બોલું રે નંદ કુંવરની સંગે, મંજી મુસાફર રે ચાલો નિજ દેશ ભણી. આ સિવાય વ્રજવાલુ રે વૈકુંઠ નહીં રે આવું. મિત્રો આ પંક્તિ પણ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે કે વ્રજવાલુ રે વૈકુંઠ નહીં રે આવું, આ કોની પંક્તિ છે, તો આપણે કહી શકીએ કે દયારામની પંક્તિ છે. આગળ મિત્રો, લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો, લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો. આ સિવાય વૈષ્ણવ નથી થયો તુરે સિદ્ધ ગુમાનમાં ઘૂમે, વૈષ્ણવ નથી થયો તુરે સિદ્ધ ગુમાનમાં ઘૂમે. આ સિવાય હું શું જાણું છે વાહલે મુજમાં શું દીઠું, હું શું જાણું છે વાહલે મુજમાં શું દીઠું. આ સિવાય ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને, ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને, આ પણ એની ખૂબ જ જાણીતી પંક્તિ છે. આ સિવાય ઊભા રહો તો કહું વાતડી બિહારી લાલ, ઊભા રહો તો કહું વાતડી બિહારી લાલ. હરિનો જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મનો અવતાર. મિત્રો ખાસ યાદ રાખજો આ પંક્તિ પણ ખૂબ જ અગત્યની છે. હરિનો જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મનો અવતાર. નટવર નિરખ્યા નૈન, આ પણ એની જાણીતી પંક્તિ છે. પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર, પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર. કાનુડો કામણ ગારો રે, આ પણ એની ખૂબ જ જાણીતી પંક્તિ છે. આ સિવાય ઘેલી મુને કીધે શ્રી નંદજીના નંદે, ઘેલી મુને કીધી શ્રી નંદજીના નંદે. આ સિવાય ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસરે, ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસરે, આ પણ એની ખૂબ જ જાણીતી પંક્તિ છે. આ સિવાય એમની પંક્તિ વિશે વાત કરીએ તો
तो एक वरियो गोपीजन वल्लभ नहीं स्वामी बीजा, एक वरियो गोपीजन वल्लभ नहीं स्वामी बीजा। आ सिवाय चित्त तू सिद्ध ने चिंता धरे, कृष्ण ने करवू होते करे। चित्त तू सिद्ध ने चिंता धरे, कृष्ण ने करवू होते करे। मित्रों आ एमनी खूब जाणीती पंक्तिओ छे। आ सिवाय गुजरात राज्य पाठ्यपुस्तक मंडल में जे आवता अभ्यासक्रम की बात करिए तो एमा धोरण 9 में ओ व्रज नारी रे, ओ व्रज नारी अपने जाणीत पद है जे धोरण 9 में आए थे। धोरण 10 में झगड़ो लोचन, झगड़ो लोचन जे गरबी है एप धोरण 10 की अंदर आए थे। धोरण 11 की अंदर जे कोई प्रेम अंश, जे कोई प्रेम अंश आ पद पण धोरण 11 में आए थे मित्रों। अने धोरण 12 में श्याम रंग समीपे न जाऊ, श्याम रंग समीपे न जाऊ। तो मित्रों दयाराम विषय आटलू राखी आपणे। मित्रों हजी तमे जो अमारी चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करो, लाइक करो, कमेंट करो। जय हिंद, जय भारत।